પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુરના મદીનાનગર જેઠાસર વિસ્તારમાં નેશનલ હાઈવેની ગટરનો ગંદુ અને દુર્ગંધ રહિત પાણી સોસાયટીના ઘરોમાં ઘૂસતા રહીશો વરસાદે પાણીના નિકાલને લઈને તાલુકા સેવા સદન ખાતે પહોંચી મામલતદારને રજૂઆત કરી હતી. રાધનપુરમાં કંડલા હાઈવે ઉપર આવેલ મદીનાનગર સોસાયટી જેનો સીટી સર્વે નંબર 6554-360-25 રહેણાંકની જમીનમાં રહેતા રહીશોના ઘરમાં નેશનલ હાઈવેનું ગટરનું ગંદુ પાણી સોસાયટીમાં અને ઘરમાં આવતા તેમજ સોસાયટીનું રોડ પાણીમાં ગરકાવ થતાં લોકો પરેશાન બન્યા છે. મદીનાનગરના રહીશોની માંગણી છે કે આ પાણીનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવામાં આવે. આ ગટર નેશનલ ઓથોરિટીમાં આવતી હોય તેથી રાધનપુર નગરપાલિકાના અધિકારી અને મૌખિક રજૂઆત કરેલ તેથી નગરપાલિકા દ્વારા કહેવામાં આવેલ કે આ ગટર અમારા અંડરમાં આવતી નથી તો અમે આ ગટરના પાણીનો અમુક કોઈ નિકાલ કરી શકીએ નહીં તેવું અગાઉ જણાવ્યું હતું. ત્યારે સોસાયટીના લોકો હતાશ થઈ આખરે હવે સોસાયટીના રહીશો દ્વારા તાલુકા સેવા સદન ખાતે મામલતદારને આવેદનપત્ર આપવામાં પહોંચ્યા હતા અને ગટરના ગંદા પાણીનો સત્વરે નિકાલ કરવા માંગ કરી હતી. રાધનપુરના આ ગટરના પ્રશ્નને લઈને મામલતદારને ઓનલાઈન સ્વાગત કાર્યક્રમમાં પણ અરજ કરેલી જેનું હાલનું સ્ટેટસ હકારાત્મક નિકાલ બતાવે છે તેમજ કોઈપણ પ્રકારનો નિકાલ થયેલ નથી જેને લઈને રહીશો ફરી વધુ એકવાર કચેરી પહોંચી લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી તેમજ યોગ્ય પગલાં લેવા લોકોએ જણાવ્યું હતું. આજે અમે મામલતદાર કચેરી ખાતે જેઠાસર અને મદીનાનગરના રહીશો સાથે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છીએ. રજૂઆત અમારી એવી છે કે આ વોર્ડ નંબર 7 અંદર વસે છે લોકો, જ્યાં આગળ ગયા વર્ષે પણ હું પોતે જ ત્યાં ગઈ હતી અને અહીંયા રજૂઆત કરી હતી લેખિત અને મૌખિકમાં, જે રજૂઆતની હજુ સુધી કોઈ નિર્ણય આવેલો નથી. ફરીથી આજે એના એ લોકો સાથે અમે અહીંયા આવ્યા છીએ. અમારી રજૂઆત એવી છે કે ત્યાં વારંવાર પાણી ભરી જાય છે અને પાણી ભરાવના હિસાબે ઘરોમાં ઘૂસી જાય છે, જેથી ત્યાં પાણીની અંદર બહુ બધા મચ્છરનો ઉપદ્રવ પણ વધી ગયેલો છે. તો અત્યારે સાહેબને રૂબરૂ મળી અને રજૂઆત કરી છે અને એ પ્રશ્નનો સોલ્યુશન જો ના આવે તો એના પછી અમે આગળનું કંઈક કરીશું. અને આ પાણીની સમસ્યા દિન પ્રતિદિન વધતી જાય, એમાં ચોમાસાની અંદર તો ઘણી કઠિનાઈ વેઠવી પડે છે અમારે, અને અંદર સાપ જીવજંતુ મચ્છર માખી અને અત્યારે ચાલી રહ્યો ચાંદીપુર વાયરસ, જાજો ડર લાગે છે કે ક્યાંક અમારા બાળકો અમારા સંતાનો અમારાથી દૂર ના થઈ જાય. તો અમે મામલતદાર સાહેબને અરજી આપી છે અને અરજીથી અમને એટલો વિશ્વાસ છે કે અમારું કામ સત્વરે થશે. તો હવે આશા સાથે અમે અહીંયાથી નીકળીએ છીએ અને જઈએ છીએ કે જે મને સાહેબે કાલનો વાયદો કર્યો છે તે છતાંય અમે એમનો ઉપર વિશ્વાસ રાખીએ છીએ અને ઇંતજાર કરીશું કે જલ્દીથી જલ્દી એનું કામ થઈ જાય અને નહીં થાય તો અમે આગળ પછી પગલાં ભરવા માટે સમજ છીએ. બ્યુરો રિપોર્ટ, અનિલ રામાનુજ, રાધનપુર.